નમસ્કાર. આપ સૌ જાણો છો કે અત્રાપી વિશે છેલ્લા અમુક શનિવારથી આપણે વાતો કરી રહ્યા છીએ. અત્રાપી ધ્રુવભટ્ટ દ્વારા લખાયેલી બે ગલુડિયા ઉપરની વાત. જો આપે આગળના વિડીયોઝ ના જોયા હોય તો ઉપર પ્લેલિસ્ટની લિંક મૂકી છે, એને આગળના વિડીયોઝ અવશ્ય જોઈ લેવા. થોડીક હાઇલાઇટ્સ તમને મળી જશે કે આ બુક કેવી રીતે લેખકે લખી છે. આપણે છેલ્લે વાત કરેલી કે સારમેઈ જે ગલુડિયું છે એ નાવમાં બેસી અને નૌકા પાર કરી અને જાય છે. એ પછી એને અમુક મિત્રો મળે છે, નવા નવા મિત્રો પણ બનાવે છે. એમાં એક શકુ હોય છે કે જેનો ગળાનો પટ્ટો ખોલી નાખે છે અને એનું નવું નામ આપે છે સ્વામી. પછી એક દિવસ એ નાવિકને મળવાનું થાય છે અને નાવિક બોલતો હોય છે કે મને એક મંત્ર મારા પિતાજીએ આપેલો કે સાંભળો, તમે જે નદી પાર જાઓ છો તે નદી ક્યારેય હતી નહીં, છે નહીં કે ક્યારેય હોવાની નથી. એટલે પેલું ગલુડિયું વિચારે છે કે આ મંત્ર, પછી કહે છે કે જો હા, એ જે કોઈ પૂજારી આ મંત્ર નથી આપ્યો, એ મેં જ મંત્ર આપ્યો હતો, કંઈ વાંધો નહીં, પણ મારે પૂજારીને મળવું પડશે. એટલે શોધતો એ પૂજારીને મળવા જાય છે અને પૂછે છે. એટલે પૂજારી એને જવાબ આપે છે કે સાંભળ, નાવિકની વાતમાં મેં લીધેલો અર્થ માત્ર એ હતો કે નદી તો સતત વહેતી હોય છે, નદી અહીં છે એટલું કહીએ, ત્યાં તો નદી ચાલી ગઈ હોય. આજની નદી કાલ દરિયો બની ગઈ હોય અને પછી વાદળ પણ બની ગઈ હોય. એટલે સારમેઈ કહે છે બસ તમે આટલું જ સમજ્યા હતા. પણ એ પછી વિચારે છે કે મારે ફરીથી આ જાણવું પડશે કે શું રહસ્ય છે. એટલે પાછો નાવિક પાસે જાય છે અને કહે છે કે મારે 3 દિવસ તારી હોડીમાં બેસવું છે. એટલે નાવિકનો દીકરો છે એને લઈ જાય છે અને બંને સાથે હોડી મારે છે અને કહી દે છે કે જો હું 3 દિવસ આ જ હોડીમાં રહીશ, પણ હું કાંઈ બોલીશ નહીં. પેલો કહે છે કે ભલે તું ના બોલે, પણ મને તો ગાવા જોશે. એટલે સારમેઈ કહે છે કે ભલે કાંઈ વાંધો નહીં, તું ગાજે. 3 દિવસ હોડીમાં રહ્યા પછી 4થે દિવસે સવારે જ્યારે ઉતરે છે ત્યારે સારમેઈ એને કહે છે કે તારે કાંઈ બોલવું હોય તો બોલ, હવે કદાચ આપણે મળીએ કે નહીં ખ્યાલ નથી. એટલે પેલો છોકરો જવાબ આપે છે કે દરેક દિવસે મને જુદી જુદી વાત સમજાય. પહેલે દિવસે મને એ સમજાયું કે જો નદી છે એવું માનું તો હું નાવિક છું, આ નાવ છે અને એને ચલાવ્યા કરવી એ મારો ધર્મ છે. બીજે દિવસે મને સમજાયું કે જો નદી નથી એ સ્વીકારું તો હું નાવિક પણ નથી અને આ નાવ પણ નથી, એવું મારે સ્વીકારવું જોઈએ. અને કંઈ ન હોવા છતાં પણ નાવ ચલાવ્યા કરવી એ મારો ધર્મ છે. પણ ત્રીજે દિવસે એ જાણવાની મને તીવ્ર ઈચ્છા થઈ કે જેને નદી કહેવાય તે ખરેખર શું છે. તે ઘડીથી આ નાવ નથી, હું નાવિક નથી, તું મુસાફર નથી, આ બધું શું છે એ મારે શોધવું છે. સારમેઈ કહે છે કે તને હોડી ચલાવવાનો આનંદ પ્રાપ્ત થાઓ એવી મારી શુભેચ્છા, એમ કરી અને એ ત્યાંથી નીકળી જાય છે. હવે જેમ મેં કહ્યું એમ ઘણા મિત્રો બનાવે છે. એક શર્મા નામની એની મિત્ર હોય છે. એક બનાવ કંઈક બન્યો હોય છે, શું બન્યો છે એના માટે તો તમારે અત્રાપી વાંચવી જ પડશે. પણ એના પછી જે સારમેઈ અને શર્માનો વાર્તાલાપ છે, સારમેઈ એને કહે છે કે શર્મા, સત્ય તો એ છે કે કૂતરાઓ કૂતરા તરીકે જ જન્મે છે, જીવે છે અને મરે છે. દયાવાન કે બીજા કશાવાન થવું એ એના સ્વભાવમાં નથી, એવો માત્ર શ્વાન જ રહે છે. હા, માણસોએ દયાવાન, શ્રદ્ધાવાન, શીલવાન, ધાર્મિક, આધ્યાત્મિક વગેરે વગેરે કેટલાય વિશેષ બંધનો શોધ્યા છે. એમાં બંધાય અને પછી મુક્તિ માટે તલસે છે. બાકી તો તમામ જીવો જન્મથી મુક્ત જ હોય છે. દયા, શ્રદ્ધા, શીલ, ધર્મ, અધ્યાત્મ આ તો જીવની ઉર્ધ્વયાત્રાના લક્ષણો ગણાય છે.
એ બધા લક્ષણોને તું જીવ માટે બંધનરૂપ ગણે છે એમ શર્મા પાછી એને વળતી દલીલ કરે છે. એટલે સારમય કહે છે કે ના, પરંતુ આ લક્ષણો જીવમાં પ્રાકૃતિકપણે હોય તો જ જીવને બાંધશે નહીં. જે ક્ષણે જીવ કશાકવાન બને એ પડે જ તે બંધનને સ્વીકારે છે. મુક્તિ તો ત્યારે જ શક્ય છે જ્યારે તમે માત્ર હો, કશાવાન ન હો. શર્મા એક વાત સમજી લે, મુક્તિ માટે તો માત્ર હોવું જ જરૂરી છે. તું હાથે કરીને કશાકવાન બનીને તારું હોવું જ ગુમાવવા ઈચ્છે તો મને વાંધો નથી. શર્મા તું જાણ કે આ રીતે દયાવાન કે ક્રૂર હોવામાં કોઈ ફરક નથી. એ પછી એમનો બીજા એક દોસ્તાર હોય છે, એની સાથે નો વાર્તાલાપ કેવો છે. હું જરા ઊંઘી ગયો હતો, તું તો સરસ ઊંઘે છે, હું તો હમણાં બરાબર ઊંઘી પણ નથી શકતો. કેમ? સારમય પૂછે છે. બસ મને ગમતું નથી, વિચારો આવ્યા કરે છે, આ મિલકતનું શું થશે, અહીં કોણ રહેશે, મને કોણ સાચવશે, મારી પાછળ શું થશે, જાત જાતના વિચારો આવ્યા કરે છે. સારમય કહે છે, તમારે મિલકતો શા માટે હોય છે? અમારે તો એવું કાંઈ હોતું નથી. હા, કેટલા હોય એવા કે જેને પોતાનો ઇલાકો હોય. તને નહીં સમજાય, સમજવાની કોશિશ પણ નહીં કરતો, નહીતર મારી જેમ તારી પણ ઊંઘ ઉડી જશે. મને તો સરસ ઊંઘ આવે છે, ક્યારેક સપના પણ આવે, સારમેએ કહ્યું. અને પછી કહે છે કે સપનામાં હું મને જોઉં, હું જે કરું છું તે તમે કરો છો, એ બધું જેવું અત્યારે છે એવું સપનામાં પણ દેખાય છે. આમ કરતા કરતા એ ડિસ્કશન ક્યાં સુધી પહોંચાડે છે કે એને એમ કહી દે છે કે ચાલો આપણે સપનું સપનું રમીએ. અને એ દોસ્તાર તૈયાર પણ થાય છે સપનું સપનું રમવા માટે, કે જે કાંઈ બી બને છે આપણે કાંઈ નથી કરતા, આ બધું જે છે એ સપનું જ છે એમ માની અને ચાલીએ. એ જે સપનું સપનુંની રમત એની ચાલતી હોય છે, એમાં એ દોસ્તાર એને કહે છે કે મને સૂજે છે કે હું પ્રશાંતને અહીં બોલાવીને બધું સોંપી દઉં, ભલે તે હોલીડે રિસોર્ટ બનાવે, તારું શું કહેવું છે? હું બરાબર કહું છું ને? સારમય થોડી પડો મૌન સેવી રહ્યો અને એને થયું કે દોસ્તાર અને એનો પુત્ર એકલા હોય એવો કોઈ નિર્ણય લઈ શકે નહીં, એમણે તો ખેતરો વાડીઓ દરિયાઓને પણ પૂછવું જોઈએ. પણ એને લાગ્યું કે દોસ્તારે તેને કહ્યું સમજશે તો એનો અર્થ સરશે નહીં. એટલે થોડું વિચારીને સારમય જવાબ આપે છે કે તમે બરાબર કરો છો કે નહીં એ હું એકલો ન કહી શકું, અને વળી સપનામાં બરાબર ન બરાબર એવું નક્કી પણ કેમ કરી શકાય? એમાં તો જે થતું હોય તે જોયા સિવાય આપણે કાંઈ કરવાનું હોતું જ નથી અને કરી શકીએ પણ નહીં. એટલે તું એમ કહે છે કે સપનાની રમતમાં હોઈએ ત્યારે આપણે કાંઈ કરવાનું નહીં, અને મેં પ્રશાંતને બોલાવ્યો છે એવું મારે નહોતું કરવાનું? મારું કેવું એમ નથી, સારમય કહે છે, હું ફક્ત એટલું જ કહું છું કે તમે પ્રશાંતને બોલાવ્યો તે અને ન બોલાવ્યો તે બંને ઘટના એક જ છે. રિસોર્ટ થાય કે ન થાય એ પણ સરખું જ છે. તમે તો સપનામાં જે સૂજ્યું એ કરો છો. હા, જો તમારે સંતોષ મેળવવો હોય એના માટે, અથવા તો પ્રશાંતની લાગણી જીતવા કે એવા કોઈ વ્યર્થ કારણે આ વિચાર્યું છે, તો તમારા સપનામાં ખલેલ પડશે. રમતનો આનંદ ગુમાવીને તમે પાછા હતા ને એવા એવા થઈ જશો. સપનામાં તમે કશું કરતા હોતા નથી એ ભૂલી જવાય નહીં. રમતની ખરી મજા આ જ છે. ચાલો આપણે પણ સપનું સપનું રમીએ. આશા રાખું છું કે આજનું વાર્તાલાપ આપને ગમ્યો હશે. જો ગમે તો આ વિડીયો અવશ્ય લાઇક અને શેર કરશો, અને હા, મોસમ આર્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકાય. ધન્યવાદ.